शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् वानरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः तेमातेनो सद्मश्लो अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिराजवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः છેલ્લી જે મૂલ્ય છે સાતમા શ્લોકનું જે છેલ્લું મૂલ્ય કયું છે આત્મા વિનિગ્રહ એની ચર્ચા ચાલતી હતી શું કહ્યું આત્માનો વિનિગ્રહ એટલે અહીંયા ભાષ્યકારે કહ્યું આત્મન અપકારકસ્ય આત્મ શબ્દ વાચ્યસ્ય કાર્યકરણ સંગાતસ્ય વિનિગ્રહ આત્માનો વિનિગ્રહ એટલે શેના ઉપર સંયમ કે શેના ઉપર પ્રભુત્વ તો કે આત્માને જે એના ધ્યેયથી દૂર લઈ જનારો છે શક્ય છે વિવેક હોય તો નહીં પણ જો વિવેકનો અભાવ હોય તો એના ધ્યેયને બદલે આડા અવળે માર્ગે જે લઈ જાય છે એવું જે કાર્યકરણ સંગાત એટલે કે આ શરીર મન બુદ્ધિ એનો જે આ કોમ્પ્લેક્સ કે સંગાત એના એના ઉપર પૂરેપૂરું નિયંત્રણ એને કહેવાય આત્મા વિનિગ્રહ ટૂંકમાં આ જે સાધન છે એ હું કહું મારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કરે તો જ એ આપણા કામનું છે એ જે કહે એ પ્રમાણે આપણે કરીએ તો એના પ્રમાણે જો આપણું જીવન ચાલવાનું હોય તો સ્વાભાવિક છે કે એની બધી ઈચ્છા તો વિષયો પ્રત્યે જ છે એની ઈચ્છા તાત્કાલિક સુખ માટે છે જીવનમાં બે વસ્તુ હંમેશા આપણી સમક્ષ આવતી હોય છે શ્રેયસ અને પ્રેયસ શ્રેયસ એટલે જે નિશ્ચિત કલ્યાણ હોય જેનાથી વધીને જે કંઈ પણ સુંદર કે કલ્યાણકારી નથી ટૂંકમાં મોક્ષ જીવનનો અંતિમ પુરુષાર્થ એને કહેવાય શ્રેયસ અને પ્રેયસ એટલે કહ્યું કે જે તાત્કાલિક સુખ આપે ક્ષણિક સેન્સેશન આપે આવી જે વસ્તુ હોય એને પ્રેયસ કહેવાય
તો પ્રત્યેક ક્ષણે આપણા જીવનમાં આપણી સમક્ષ આ બે પસંદગી આવતી હોય છે. કઈ બે પસંદગી? શ્રેયસ અને પ્રેયસ. તો હંમેશા આ બે વચ્ચે પસંદગી કરવાની હોય છે, નિર્ણય કરવાનો હોય છે. એક આપણને લલચાવે, એક ઉપરથી એકદમ આકર્ષક હોય, પણ શક્ય છે કે એમાં આપણો નિશ્ચિત શ્રેયસ ના રહેલો હોય, થોડો ક્ષણભર આનંદ આપવાનો હોય, પણ આપણને આપણા ધ્યેયથી વિચલિત કરનારો હોય. જ્યારે બીજું છે એ યત્તદગ્રે વિષમેવ, પહેલા કદાચ વિષ જેવું લાગે, શરૂઆતમાં એ ઘણું કડવું લાગે, એમાં ઘણો શ્રમ પડે, એમાં આપણે શક્ય છે કે એવા નિર્ણય કરવા પડે જેમાં આપણે તાત્કાલિક આનંદથી વંચિત રહી જઈએ, પણ પરિણામે અમૃતોપમમ, પરિણામ એનો એન્ડ રિઝલ્ટ, પરિણામ એનો અંત તો ગંધવા, એનું શું રિઝલ્ટ આવવાનું છે? તો કે અમૃતો અમૃત સમાન. આ શું કહેવાય? આ શ્રેયસ કહેવાય. પ્રેયસ કેવું છે? કે વિષયેન્દ્રિય સંયોગ યત્તદગ્રે અમૃતોપમમ. ભગવાન કહે છે વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ તાત્કાલિક સુખ આપે, એક સેન્સેશન આપે, બની શકે, પણ પરિણામે વિષમેવ, એનું પરિણામ કેવું આવે છે? વિષ જેવું. વિષ જેવું એટલે પછી એમાં વેઠવાનું છે, પછી એમાં ગુમાવવાનું છે. તમારી સમય જતો રહે, શક્તિ જતી રહે, બધું જતું રહે. ઇન્દ્રિયોની જે તેજસ્વીતા છે એના ઉપર પણ હની પહોંચતી હોય છે. એટલા માટે આ પસંદગી બહુ જ મુશ્કેલ લાગે. આમાંથી આપણું મન પેલી તરફ ખેંચે અને આપણે જવું જોઈએ બીજી બાજુ. એટલા માટે તૌ સંપરિત્યો વિમિનંતી ધીરઃ, કઠોપનિષદમાં કહે છે ધીર પુરુષ જેની બુદ્ધિ છે, ધીમાન છે, એ શું કરે છે? આ બંનેમાં એના પ્રોઝ એન્ડ કોન્સ, એમાં શું ગુમાવવાનું છે, શું મેળવવાનું છે, એ બરોબર વિચારી અને છૂટા પાડે છે અને શ્રેયસની પસંદગી કરે છે. આ પ્રત્યેક ક્ષણે અથવા તો જીવનના પ્રત્યેક તબક્કામાં આવશ્યક છે. હંમેશા સાવધાન રહેવું પડે, એલર્ટ રહેવું પડે, જાગ્રત રહેવું પડે. આ આપણે કરી શકતા હોઈએ એને કહેવાય આત્મ વિનિગ્રહ, કાર્યકરણ સંગાતસ્ય વિનિગ્રહ, એના ઉપર આપણો સંયમ. કારણ કે સ્વભાવેન સર્વતઃ પ્રવૃત્ત, સ્વભાવથી તો એ બીજે બધા જવા માંગે છે. સ્વભાવથી એનો ઢોળાવ, સ્વભાવથી એનું આકર્ષણ વિષયો પ્રત્યે છે, અનાત્મા પ્રત્યે છે. પણ એને સન્માર્ગે એવ નિરોધ, એને સાચા માર્ગે, સતના માર્ગે, આત્મા તરફના માર્ગે એનો નિરોધ કરવો, એનો કંટ્રોલ કરવો, એને ત્યાં લઈ આવવું, એને જ કહેવાય આત્મ વિનિગ્રહ. આ બહુ જરૂરી છે. એટલે સાધનામાં સાવધાની એટલે સાધના. હું કહેતા હું છે સાધુઓ શું કે સાધના એટલે શું? તો કે સાવધાની. પ્રત્યેક ક્ષણે આપણે આપણા સંદાર્થ ઉપર સાવધાની એક જાગતો રાખવો પડે, સતત જ જાગતો રાખવો પડે. કારણ કે શરીર આ આત્મકૃપા જોઈએ છે. આના માટે શું જોઈએ? આત્મકૃપા. આત્મકૃપા એટલે શું? આ સંગાતની કૃપા, આ સંગાતનો સહકાર. એટલે ભગવાને કહ્યું ને છઠ્ઠા અધ્યાયમાં કહ્યું કે ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદે, પ્રત્યેક ક્ષણે આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર કરવાનો છે. એટલે કે આપણી બુદ્ધિ વડે વિવેક તરફ એને દોરી અને યોગ્ય માર્ગ પકડવાનો છે. એ રીતે સતત આપણો ઉદ્ધાર કરવાનો છે. પછી શું કહે છે આગળ? આત્મૈવ હ્યાત્મનો બંધુ, આત્મા જ આત્માનો બંધુ છે. આત્મૈવ રિપુ આત્મન, આત્મા જ આત્માનો રિપુ છે. અહીંયા બે આત્મા ક્યાં થઈ ગયા ભાઈ? બે આત્મા એટલે કે આ સંગાત જ એને જ બંધુ બનાવવાનો છે, નહીં તો એ જ શત્રુ રૂપે રહેલો છે. એ જ શત્રુ, જેમ બહારના શત્રુ આપણને કેવા હેરાન કરે, મુશ્કેલીમાં મૂકે, આપણા માર્ગમાં વિઘ્નો લાવે, બહારના શત્રુઓ હોય, વિઘ્ન સંતોષીના બધા જાતના નામ આપે, આપણા માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરે, એમ અહીંયા જ બહારના મુશ્કેલી નથી ઉભી કરતા, આ સંઘાત જ મુશ્કેલી ઉભી કરે છે. આ મન, આ શરીર, આ બુદ્ધિ જ આપણા માટે મુશ્કેલી ઉભી કરતું હોય છે. જે જવું હોય છે ત્યાં જવાને બદલે બીજા તરફ, બીજી બાજુએ લઈ જાય. એટલા માટે કહેવામાં આવે બંધુરાત્મા મનસ્તસ્ય યેન આત્મૈવ આત્મના જીતઃ, કે એના માટે જ આ સંગાત બંધુ બની જાય,
જેણે પોતે પોતાની બુદ્ધિ વડે આ સંગાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો. સતત લડાઈ ચાલે છે, સતત લડાઈ એટલે સંઘર્ષ, અને આ સંઘર્ષમાં વિજયી બનવાનું છે. ભલે હારી જઈએ પણ ક્યારે હથિયાર એઢા ના મૂકી દેવા. સતત જ એક આ સંગાત ઉપર, વિજય સ્વભાવ ઉપર, મન ઉપર, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, સ્વભાવ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે સતત આપણે એને પુરુષાર્થ કરતા જ રહેવું પડે. કે હવે નહીં થાય એવી રીતે મૂકી નથી દેવા, કારણ કે એ જ આપણો પુરુષાર્થ છે. બાકી અર્થ અને કામ એ તો ખેંચી જ રહ્યા છે. જીવનમાં બે વસ્તુ કરવાની છે, ધર્મ તરફ આગળ વધવાનું છે, મોક્ષ તરફ આગળ વધવાનું છે. પેલું બે તો એની જાતે આવવાનું જ છે, જે પ્રારંભમાં લખેલું હશે તો એ આવ્યા જ કરશે. આપણે પુરુષાર્થ આ બાબતનો કરવાનો છે. એટલે એ વસ્તુ કહી અહીંયા આત્મ વિનિગ્રહ, સતત આત્મા ઉપર સંયમ, એ વસ્તુ ચાલતી હોય. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે કે સાધકના જીવનમાં શું હોવું જોઈએ, શાંત, દાંત ઉપરત દીક્ષુ. એનામાં શાંતિ, દાંતિ, ઉપરતિ. ઉપરતિ એટલે અંદર પોતે પોતાનામાં સમાધાન, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા. શ્રદ્ધા વિત્તો ભૂતવા, શ્રદ્ધા ટૂંકમાં સમાધિ શર્ત સંપત્તિ પ્રાપ્ત કરી આત્મની એવ આત્મના પશ્યે, આત્મા વડે જ આત્માના દર્શન તું કર. ટૂંકમાં હવે બીજા બધા, બીજી બધી માથાકૂટ છોડી દે, આ સાધકને કહેવામાં આવે છે એને, બીજું બધું છોડી. આવું બીજું બધું માણસ ક્યારે છોડી દે, બીજું બધું છોડીને એક રૂમમાં પુરાય રહે અને પછી મન બહાર ભાગતું હોય, બહાર હજી મન ભાગી જતું હોય તો એ કામનું નથી, એ તો એક પ્રકારનું સપ્રેશન થઈ ગયું. એટલે ઇન્દ્રિયોને કાબુમાં રાખી પણ મન એના વિચારોમાં વ્યસ્ત હોય તો એ તો મિથ્યાચાર થઈ ગયો, એ વ્યભિચાર થઈ જાય. એવું નથી કરવાનું. કર્મેન્દ્રિયાણી સંયમ્ય, ભગવાને કહ્યું કર્મેન્દ્રિયાણી સંયમ્ય, કર્મેન્દ્રિયો ઉપર સંયમ રાખે છે. અને યહ આસ્તે મનસા સ્મરણ, અને મનમાં એનો વિચાર થાય, આને શું કહેવાય મિથ્યાચાર. આ તો બહુ મોટી, બહુ મહાન મહાન વ્યભિચારી પુરુષ કહેવાય, એ વ્યક્તિ કહેવાય. એના કરતા તો શ્રેષ્ઠ શું છે કે ઇન્દ્રિયો અને વિષયોમાં જવા દો પણ મન સંયમમાં હોય, તો પછી એ સેવા બની જાય, તો ઈશ્વરની સેવા બની જાય, અથવા જગતની જનાર્દનની, જગતની જનાર્દન રૂપે સેવા થઈ જાય. એટલે મન વિચાર્યા કરતું હોય અને ઇન્દ્રિયોને આપણે કરવા જ ના દઈએ તો એ એક દિવસ આ વ્યક્તિને ઉન્માર્ગે લઈ જનારું છે. એટલે આ તો બહુ જ સાવધાની. આપણે એમ લાગે કે આ સાધકને પહેલા પહેલા કરવાનું શું છે, પણ બહુ મોટો પ્રોજેક્ટ છે. અંદર પોતાના સ્વભાવ ઉપર કાબુ, એટલા માટે તો ભગવાન અર્જુન જયારે કેટલી બધો અર્જુનનો આગ્રહ રહ્યો કે હું કર્મ છોડી દઉં, છોડી દઉં, છોડી દઉં. ત્રીજા અધ્યાયમાં તો રીતસરનો ભગવાન સાથે ઝઘડે છે, ભગવાન સાથે જરા પોતાનો વિરોધ પ્રગટ કરે છે. શું કહે છે, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન. હે જનાર્દન, આપના મતે જો કર્મ કરતા જ્ઞાન ચડિયાતું હોય તો પછી તત કેમ કર્મણી ઘોરે માં નિયોજયસી કેશો. ભગવાન સાથે રીતસરમાં જરા હકથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દે, તમારા મતે જ્ઞાન ચડિયાતું છે, કર્મ ઉતરતું છે, એવી તમારી વાતો ઉપરથી ફલિત થયું બીજા અધ્યાયની વાતો ઉપરથી, તો પછી તમે મને કેમ ઘોરે કર્મની નિયોજયસી, તમે મને આ ઘોર કર્મમાં કેમ નિયુક્ત કરો છો. અર્થાત અર્જુનને મનમાં એવું છે કે હું છોડીને જતો રહું, આ ઘોર કર્મમાંથી મુક્ત થઈ જાઉં, ભાગી જાઉં. પણ ભગવાન બહુ જાણે છે કે આ ભાગી જવાથી કામ નથી થવાનું. અહીંયા રહી અને આત્મ વિનિગ્રહ, આત્મા ઉપર, મન ઉપર, શરીર ઉપર એક સંયમ પ્રાપ્ત કર, વિવેક પ્રાપ્ત કર. પછી વિવેકને પરિણામે જે વૈરાગ્ય જન્મે, હેલ્ધી વસ્તુ જેવી છે એવી એને જાણ, ભાગી જવાથી કામ નહીં. એટલે કારણ કે પછી બેઠા બેઠા જે આત્માનો વિચાર કરવાનો છે, પછી વિષયોમાં મન જાય એ કામ નહીં આવે, એ તો એ પછી નકામી બધી વસ્તુઓ છે. માટે વિવેકથી જ પોતાના ઉપર ધીમે 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 ધીમે, ભલે ટીપે ટીપે સરોવર ભરાય, પણ મનને એ રીતે મિત્ર બનાવવાનું છે. આપણું
નજીકમાં નજીકનો મિત્ર કેવો હોવો જોઈએ? મન અને બુદ્ધિ. બુદ્ધિ બુદ્ધિ જે પ્રમાણે આદેશ આપે એ જ પ્રમાણે મન કરે અને એ જ પ્રમાણે ઇન્દ્રિયો કરે. બરોબર આદેશનું અને એ આદેશનું પાલન એવું નહીં કે બોસે કર્યું છે માટે કરવું, આનંદથી, તો જ આ જીવનરૂપી રથ ગંતવ્ય સ્થાને પહોંચશે અને તો જ યાત્રા સુખદાયી બનશે. જે તમે બહુ સંઘર્ષમય બની રહેશે, જે તમારી યાત્રા કરવાની છે સાધનાઓ રૂપે યાત્રા, એમાં તો કોઈ સંઘર્ષ હોય તો મને કરવાનું હોય તો એમાં આનંદ નથી. ધીરે ધીરે આપણે આપણા ઉપર સંયમ પ્રાપ્ત કરતા જઈએ, એમાં આનંદ છે. એક એ કરવાનું. પછી હવે આઠમા શ્લોકમાં બીજા મૂલ્યોની વાત કરે છે. ત્યાં મુખ્યત્વે આઠમા શ્લોકનો મુખ્ય સૂર વૈરાગ્ય છે. મુખ્ય સૂર વૈરાગ્ય છે. તો હવે આપણે એ જોઈએ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ્, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ્, અનહંકાર એવ ચ, અનહંકાર એવ ચ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, દુઃખ દોષાનુ દર્શનમ્. ખરેખર આ બીજી જે લાઈન છે એ આમ ખરેખર નિયમ પ્રમાણે સળંગ બોલાતી હોય છે, પણ આ જરા અઘરું પડે એટલે મેં બ્રેક પાડ્યો. હવે આપણે આખી બોલીએ. જન્મ, કારણ કે એમાં વચ્ચે સંધિ નથી થતી એટલે આખી લાઈન સાથે બોલવાની. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુ દર્શનમ્, શું કે છે? હવે બીજા મૂલ્યોની વાત કરે છે. શું કે છે? સૌથી પહેલા ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયાર્થેષુ એટલે ઇન્દ્રિયોના વિષયો માટે, ઇન્દ્રિયોના વિષયો માટે વૈરાગ્ય, વિષયો માટે વૈરાગ્ય એક. પછી કે છે બીજું મૂલ્ય શું છે? અનહંકાર. અનહંકાર એટલે અહંકારનો અભાવ, એ પછી આવશે. અને ત્રીજી લાઈનમાં શું, અરે ચોથા ચરણમાં શું કે છે? જન્મ મૃત્યુ જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ એટલે ડિઝીઝ, બધા રોગ, અને આ બધામાં રહેલું દુઃખ. જન્મમાં, મૃત્યુમાં, વૃદ્ધાવસ્થામાં, રોગમાં, વ્યાધિમાં દુઃખ દોષ અનુદર્શનમ. આ પ્રત્યેકમાં જે દુઃખ રહેલું છે એ સતત જુઓ, એનું સતત મનને યાદ કરાવો કે આ જન્મમાં કયો દુઃખ છે, મૃત્યુમાં કેવું દુઃખ છે, જરા વૃદ્ધાવસ્થામાં કેવું દુઃખ છે, વ્યાધિઓ થાય મને કે બીજાને, મને ના થઈ હોય, આપણને ના થયું, બીજાને થઈ હોય, છતાં પણ જોયા કરો મનને સતત. જીવનની આ બીજી જે વાસ્તવિકતા છે, જીવનમાં યુવાનીની યુવાની રૂપી વાસ્તવિકતા છે, બાળપણ રૂપી વાસ્તવિકતા છે, એમાં છે થોડો ઘણો આનંદ કદાચ, પણ આ બીજું જે છે મૃત્યુ જરા વ્યાધિ, આમાં તો દુઃખ જ દુઃખ છે આમ જોવા જઈએ તો. એને તો કોઈ ટાળી શકે એમ નથી. કોણ મૃત્યુને ટાળી શકે એમ છે? કોણ વૃદ્ધાવસ્થાને ટાળી શકે એમ છે? કોણ રોગને કોણ ટાળી શકે? એ તો બધું નાનું મોટું તો બધાને થવાનું, કમર દુખે, પેટ દુખે, ને પગ રહી જાય, ને શું કહેવાય પેલું મોતિયો આવે, ને આવું તો ઉંમર થાય એટલે આને તો તમે બહુ ગમે એવા ફિટ હોવ ને તો અમુક વસ્તુ તો આવે આવે ને આવે જ. આ બધી મુશ્કેલીઓ છે, મહાન મુશ્કેલીઓ છે આ બધામાં. તું જયારે થાય ત્યારે જ ખબર પડે કે આમાં કેટલી તકલીફો છે. જુઓ કે જીવનમાં આ તો છે જ, સિક્કાની બીજી બાજુ આ છે. આવું જોઈએ છીએ હંમેશ માટે, આ હંમેશ માટે જોઈએ છીએ કે આમાંથી મુક્ત થવું છે. આવું ભગવાન કે છે, ભગવાન કે છે આ બધામાં જે દુઃખ રહેલું છે એ મનને બતાવ્યા કરો, બતાવ્યા કરો, બતાવ્યા કરો, બતાવ્યા કરો, ભૂલી ના જાઓ, નહીં તો મન ભૂલી જશે. આ બતાવ્યું ને એટલે વૈરાગ્ય જન, એક વૈરાગ્યનો ઉછાળો આવે તરત જ એમ થાય કે ના જીવન આ છે ભાઈ, આ છે, કામ કરો, કામ કરો, ફટાફટ કામ પતાવો. તરત જ આપણામાં એક જીવનના ધ્યેય પ્રત્યે અગ્રેસરતા આવે એટલે આ બતાવ્યા કરવા. અચ્છા, હવે આપણે પહેલા શું લઈએ? ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયાર્થેષુ શબ્દાં શબ્દાદિષુ દૃષ્ટા દૃષ્ટ ભોગેશુ વિરાગ ભાવ વૈરાગ્યમ. શંકરાચાર્યજી મહારાજ શું કે છે?
શબ્દાદિષુ ઇન્દ્રિયાર્થેશુ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ આપણી પાંચ ઇન્દ્રિયોને અનુરૂપ પાંચ વિષયો છે. આપણી પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે, ચક્ષુ, કર્ણ, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, એને અનુરૂપ આ જ્ઞાનેન્દ્રિયો છે. ભગવાને કેવું કર્યું છે, આ જ્ઞાનેન્દ્રિયો આપી છે અને એને અનુરૂપ જગતમાં વિષયો આપ્યા છે. ચક્ષુ અહીંયા મૂક્યા છે તો એને રંગ ને રૂપ બહાર મૂક્યું છે. અહીંયા કર્ણ આપ્યું છે તો બારે શબ્દ મૂકેલો છે. અહીં જ્ઞાનેન્દ્રિય આપી છે તો બારે ગંધ આપેલી છે, સુગંધ આપેલી છે, બધું આપેલું છે. ટૂંકમાં અહીંની ઇન્દ્રિયોને અનુરૂપ બહાર વિષયો પણ આપ્યા છે અને બહાર જે જ્ઞાનેન્દ્રિયોને અનુરૂપ વિષયો મૂક્યા છે એને ગ્રહણ કરવા માટેની કર્મેન્દ્રિયો પણ આપી છે. જ્ઞાનેન્દ્રિયોથી આપણે સ્ટિમ્યુલાય ઉદ્દીપન પ્રાપ્ત કરીએ, આ છે એનું ઉદ્દીપન ચક્ષુથી પ્રાપ્ત કરીએ. આ પડ્યું છે અહીંયા ચક્ષુથી હું એને જો જ્ઞાન થઈ ગયું, હવે શું કરું, ગમી ગયું એટલે કહું હાથથી એને લો. એટલે જ્ઞાનેન્દ્રિયોથી ઉદ્દીપન પ્રાપ્ત કરીએ અને કર્મેન્દ્રિયો જે આપી છે, હાથ પગ આ બધી બીજી બધી ઇન્દ્રિયો છે, એ દ્વારા આપણે વિષયોને ગ્રહણ કરીએ છીએ. વિષયો સાથે એક રિસ્પોન્સ, એની સાથે એક આપણો રિસ્પોન્સ આપણે આપીએ છીએ. ટૂંકમાં બરોબર ઇન્દ્રિયાતેશુ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયો વચ્ચે એક વ્યવહાર સતત ચાલતો હોય છે. આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી, આ કેમેસ્ટ્રી છે. આ વિષયો શબ્દ કાન સાથે કેમેસ્ટ્રી છે, રૂપ આંખો સાથે કેમેસ્ટ્રી છે, ગંધ સ્પર્શેન્દ્રિયોની સાથે એની કેમેસ્ટ્રી છે. એ બંને વચ્ચે આપોઆપ એક આકર્ષણ રહેલું જ છે કારણ કે બધા એક જ તન્માત્રામાંથી બનેલા છે. પંચમહાભૂતોના તન્માત્રામાંથી આ બનેલું છે, સ્થૂળમાં સ્થૂળ તન્માત્રામાંથી આ બનેલું છે અને સૂક્ષ્મ તન્માત્રાઓમાંથી ઇન્દ્રિયો બનેલી છે. મસાલો એક જ છે જેમાંથી બનેલા છે. ઉપાદાન કારણ એક હોવાને કારણે આ બંને વચ્ચે પરસ્પર આકર્ષણ છે જ, એનો વાંધો નથી. પણ એની સાથે જો મને પણ આકર્ષણ થઈ જાય, મારું મન પણ ત્યાં જતું રહે, મારું મન એટલે આત્મા પણ એમાં જો આસક્ત થઈ ગયો, તો પછી આત્મા પ્રત્યે જે આત્માને જે જાણવાનો છે, અંદર જ જે આનંદ રહેલો છે, અંદર જ જે કૃતકૃત્યતા રહેલી છે, પૂર્ણતા રહેલી છે, એ બાજુમાં રહી જશે અને આમાં જ સમય શક્તિ આમાં જ બધું જતું રહેશે. એટલા માટે ભગવાન શું કહે છે, સાધકે શું હોવું જોઈએ, શબ્દાદિષુ દૃષ્ટ અદૃષ્ટ ભોગેશુ. આ દેખાય છે એમ નહીં ભાઈ, દૃષ્ટ આ તો બધા દ્રષ્ટ વિષયો છે. અદૃષ્ટ ભોગેશુ, જે નથી દેખાતા પણ જેના વિશે સાંભળ્યું છે, અમેરિકામાં હોય, બીજા દેશમાં હોય, દરિયાના તળિયે હોય, આ ક્યાં ચારે બાજુ બધું પડેલું છે. આપણે અત્યારે તો દુનિયા બહુ નાની થઈ ગઈ છે, બહુ જ નાની થઈ ગઈ છે. પહેલાના જમાનામાં તો હજી પહોંચાઈ ના એવું ના હોય. હવે તો ઇન્ટરનેટથી નાનાથી ફલાને તે બધું બધું ફટાક એક તમારા હથેળીમાં છે. દુનિયા ક્યાંય પણ પહોંચવું, ક્યાંય પણ વાત કરવી, આ કશું અઘરું જ નથી રહ્યું. ક્યાં કંઈક નવું શોધાઈને આપણી પાસે આવી જ ગયું છે, એના વિશે માહિતી મળી જાય ને, બધું આખી દુનિયા એકબીજા સાથે બહુ નજીક આવી ગઈ છે. એ દ્રષ્ટિએ, ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ, એ દ્રષ્ટિએ બહુ બધું નજીક થઈ ગયું છે. એટલે ક્યાંય પણ ગમે એવી વસ્તુ તમને તરત પ્રાપ્ત થઈ જાય, બહુ જલ્દી મળી જાય. પણ સાથે સાથે હું વધારે પરાધીન પણ થતો જાઉં, જેવું જલ્દી મળે એવું ઉભા જ નથી રહેવાનું. અર્થાત ભગવાન શું કહે છે, આ બધી જ વસ્તુઓ માટે દૃષ્ટ અદૃષ્ટ ભોગેશુ વિરાગ ભાવ, આ બધા વિષય શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં શું કહે છે કે દેહાદિ પર્યંત એ વિષયે, ક્યાં સુધી વૈરાગ્ય, એટલે આપણે વૈરાગ્ય એટલે શું એ જોઈએ, પણ કઈ પ્રકારના વૈરાગ્યની અપેક્ષા છે, તો કે તદ વૈરાગ્યમ જુગુપ્સા. એક પ્રકાર એ આવો શબ્દ બહુ હાર્ડ શબ્દ વાપરે, જે હાર્ડ આપણને બહુ ગમે નહીં, પણ એ મહારાજ કેવો શબ્દ વાપરે, જુગુપ્સા. જુગુપ્સા એક પ્રકારનો તિરસ્કાર, તિરસ્કાર આવશ્યક નથી આપણે જોઈશું, પણ એવું કહે છે વૈરાગ્ય હોવો જોઈએ, એક પ્રકારની મન ઉઠી જાય એવું કહે છે. શેના માટે, દર્શન શ્રવણાદિથી, વસ્તુને સાંભળવાની ઈચ્છા ના રહે, જોવાની ઈચ્છા ના રહે, મેળવવાની કશી ઈચ્છા ના રહે, કયા કયા વિષયો માટે,
તો કે દેહાદી બ્રહ્મ પર્યંતે દેહાદી બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ વસ્તુને, ક્યાંથી માંડીને એનું ડાયમેન્શન કે છે, દેહથી માંડીને દેહાદી બ્રહ્મ પર્યંતે, બ્રહ્મ એટલે બ્રહ્માજી બ્રહ્મલોક, અહીંથી માંડીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લોક, આપણને તો ખબર જ નથી ત્યાં શું છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, અને લાંબા સમય સુધી કલ્પોના કલ્પો ચાલે એટલા લાંબા સમય સુધી, લગભગ શાશ્વત કહી શકાય એવું એવા સુખ માટે પણ વૈરાગ્ય, એના સુખ માટે પણ, કારણ કે અલ્ટિમેટલી એ કેવા છે, અનિત્ય, અનિત્ય છે, કાળમાં મર્યાદિત છે, ટાઈમ બાઉન્ડ, કાળમાં મર્યાદિત છે, દેશમાં મર્યાદિત છે, સ્પેસ બાઉન્ડ, અને બીજું વસ્તુત્વમાં મર્યાદિત, એટલે ક્વોલિટીમાં મર્યાદિત, ક્વોલિટી એટલે એમાં એક વસ્તુ છે બીજું નથી, બીજું છે ત્રીજું નથી, પૂર્ણ નથી, ટૂંકમાં પૂર્ણ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુઓ છે, આપણે શાસ્ત્રમાં વાંચીએ, આપણે તો આજે કોઈ એવું જ્ઞાન જ નથી, પણ ઋષિ મુનિઓને બધું જ્ઞાન હતું, ક્યાં શું છે, કઈ કઈ શક્યતાઓ રહે, આપણે તો માત્ર દર્શન શ્રવણની વાત કરીએ છીએ, અને જજ્જતના આ બધાઓને સાધનાઓને કારણે જજ્જતના અનુભવો થાય, જજ્જતની દુનિયામાં પહોંચી જાય, જજ્જતની સિદ્ધિઓ હસ્તગત હોય, અણીમાં ગરીમાં લગીમાં અકલ્પનીય એવી સિદ્ધિઓ હસ્તગત હોય, છતાં પણ જો કઈ પ્રકારની મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ, અને તે ભોગ વસ્તુની વૈરાગ્યમ, આ બધી જ વસ્તુઓ માટે, કારણ કે અનિત્ય છે, શ્વોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત, યમરાજયા અરે નચિકેતાએ આ મેચ્યોરિટી બતાવી, આટલું નાનું બાળક, બુદ્ધિમાં બાળક નથી, એ શું કે છે, શ્વોભાવા, હે યમરાજા, તમે મને આ શું બધું આપો છો, તમે રાખો કેમ, તને આવું તો મેં કોઈને આપ્યું નથી, અને હું જ આ બધું મેં પસંદ કર્યું, મને જયારે આ બધું આપવામાં આવ્યું તો મેં જાજો વિચાર ના કર્યો અને આ બધું લઈ લીધું, યામ્ય પદ લઈ લીધું, અને તું ના પાડે તો કે નથી જોઈતું મારે, કેમ, તો કે શોભાવા, આ કાલે રહેવાનું નથી, એ કાલ ગમે એટલી મોડી આવવાની હોય, બહુ મોડી આવશે, આપણી કાલ તરત કાલ પડી જાય, બ્રહ્માજીની કાલ એટલે આપણો એક યુગ જતો રહે એટલી એમની લાંબી ચાલે કાલ, પણ તોય શું, એનો અંત આવે, અબજો વર્ષો, અબજો ના અબજો, પણ સ્ટીલ એક તો મેળવો મહેનત કરીને, અને પછી એનો અંત આવે, એને ગયા પછી, એ વસ્તુ જાય પછી પણ આપણે હતા ત્યાં ને ત્યાં, આમાં મને કોઈ રસ નથી, અને આ મને પરાધીન બનાવનાર છે, એ મને નચાવશે, હું સ્વતંત્ર નથી, અને જેટલું એનો ઉપભોગ કરીએ છીએ એ પ્રત્યેક ઉપભોગમાં હું ગુમાવું છું, વિચાર લાંબો કરીએ તો આ ખોટનો ધંધો છે, આમાં શું મળે છે, મારું કંઈક ઓછું થાય, હું એને પરાધીન બની જાઉં, એના વગર મને ચાલે નહીં, આપણું સુખ એના હાથમાં હોય, એમાં શું સુખ છે, બોલો, આ મેચ્યોરિટી, આ પરિપક્વતા, પેલું બાળક બતાવે આપણે કે એને શું સમજ પડે, એને બધી સમજ છે, એવું નથી કે એને, એમને એના જન્મોના સંસ્કાર છે, જન્મો જન્મના એવા સંસ્કાર હશે, માટે એને આવું કહ્યું, ટૂંકમાં આ સમજ હોવી જોઈએ કે સુખ ત્યાં નથી, તકલીફ શું છે, કે પહેલા સૌથી પહેલો અજ્ઞાનની કારણે કઈ પ્રકારનો અધ્યારોપ થાય છે, હું મારામાં નથી, હું પૂર્ણ નથી, મારી પાસે નથી, હું મર્યાદિત છું, આ પહેલો અધ્યારો, પહેલો અજ્ઞાનનું કાર્ય, એમાંથી તરત જ કયું બીજું કાર્ય જન્મે છે, અજ્ઞાનનું બીજું કાર્ય, સુખ ત્યાં છે, સુખ ત્યાં જ, અહીં નથી ત્યાં જ, કારણ કે ત્યાં દેખાવ છે, ત્યાં ગ્લેમર છે, ત્યાં જણજણાટી છે, ત્યાં જ, અને એ મારે જોઈએ છે, ત્યાં છે, ત્યાં સુખ છે, શાંતિ છે, સલામતી છે, આવો બીજો આરોપ થાય છે, એક વખત આવો અધ્યારોપ થયો, આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અજ્ઞાનમાંથી આવી ગેરસમજ જન્મી, પછી આપણે રહીએ જ ના શકીએ,
પછી એ જોઈએ જ, પછી એ મારે પ્રાપ્ત કરવું જ પડે, પછી મારા હાથમાં બાજી રહેતી જ નથી. પછી હું એવું મારી જાતને કહી, પછી એવો સંયમ ના કરી શકું, નહીં લો નહીં લો નહીં લો. એ નહીં લેવું બધું ખોટું છે, અંદર તો એની ઈચ્છા થાય જ, અંદર પ્રાર્થના થાય જ, અંદર ચિત્ત ત્યાં જાય જ, અર્થ અને કામોમાં જાય જ, કારણ કે સલામતી ત્યાં દેખાય છે, સુખ ત્યાં દેખાય છે. અને અહીં નથી દેખાતું, અન્ડરસ્ટેન્ડ, અહીં દેખાતું હોય તો હું ત્યાંથી ન પ્રાપ્ત કરું તો ચાલે, પણ અહીં દેખાતું નથી. અહીંયા શૂન્યતા છે, અહીંયા કંટાળો છે, અહીંયા અધુરક છે, અને ત્યાં દેખાય છે. હાઉ કેન આઈ સ્ટોપ માય સેલ્ફ? હું મારી જાતને રોકી જ કેવી રીતે શકું? એટલે અજ્ઞાન હોય તો આપણે આદેશ ના આપી શકીએ કે દાદા જવાનો, એનો પ્રોસેસ કરવો પડે, એ અવિવેકને વિવેકથી દૂર કરવો પડે, બીજી કોઈ રીત જ નથી. વિવેક કરવો જ પડે, સાચી સમજ આપવી જ પડે. આ સાચી સમજ આપવી એટલે વૈરાગ્ય, વૈરાગ્ય એટલે આપણે આંખો એમને બંધ કરી દેવી એવી નહીં, એમને દૂર રહેવું એવું નહીં, તિરસ્કાર કરવો એવું નહીં, એવું નહીં. વૈરાગ્ય એટલે સાચી સમજ, હેલ્ધી સમજ, સ્વસ્થતા, બુદ્ધિની સ્વસ્થતા. શું કે વિષયનું જેટલું અને જેવું મૂલ્યાંકન થવું જોઈએ એટલું જ થવું જોઈએ, નોટ મોર નોટ લેસ. આમાં જે છે એટલું જ એને હું ઓળખું, વધારે નહીં ઓછું નહીં. આમાં જે નથી એ ન જોવું, અને જે છે એ જોવું. હા, આમાં જે છે એ જોવાનું, જે નથી એ નહીં જોવાનું. આ છે ભાઈ, આ રંગ, આ એનું કાર્ય કેટલું સુંદર કાર્ય, આમ વસ્તુને પકડે બસ. હવે આમાં સુખ નહીં જોવાનું, આનું જે કાર્ય છે આ ઉપયોગ છે બસ, આટલું. સુખ નહીં, શાંતિ નહીં, બસ આટલું જ એનું ફંક્શન. વસ્તુ જે છે, જેટલી છે એવી એને જાણવી, એનાથી વધારે નહીં ઓછું નહીં. હા, એવું નહીં કે ધનમાં સંપત્તિમાં કઈ છે બસ થઈ ગયું, કશું છે જ નહીં, હું તો અડકું નહીં પણ, એવું નહીં. એનો જે ઉપયોગ જરૂર, એનો ઉપયોગ છે. તમે નહીં ખાવ, જાતે લઈ તો કોક આપશે તો ખાશો, એનો જે ઉપયોગ છે એ તો છે જ. ધનથી આપણે આપણી બેઝિક જે જરૂરિયાતો છે પૂરી કરી શકીએ છીએ, એટલો એનો ઉપયોગ છે. પણ એમાં શાશ્વત આનંદ નથી, એમાં શાંતિ, એ વસ્તુ જે નથી એ ન માંગીએ. પણ જે જરૂરિયાત માટે જે જરૂરી છે, શરીરને, ઘર જોઈએ છે તો એ એનાથી પ્રાપ્ત થાય, થોડી ઘણી સગવડ જોઈએ છે એ એનાથી પ્રાપ્ત થાય, બીજાને મદદ કરવી હોય તો એનાથી પ્રાપ્ત થાય. એટલે વસ્તુ જેવી છે એવી એને જાણવી જોઈએ, એને કહેવાય વૈરાગ્ય. આના વગર, આ સમજ વગર વૈરાગ્ય, એને વૈરાગ્ય કહેવાય છે. એના વગર, આ સમજ વગર જો જે જન્મે છે એને તિરસ્કાર કહેવાય. એ તો કંઈક દુઃખ પડ્યું હોય, કંઈક તકલીફ પડી હોય એટલે આપણને જુગુપ્સા જન્મી ગઈ, એક અભાવ થઈ ગયો, દુઃખ પડ્યું એટલે, ન મળ્યું એટલે. બધી જ શક્યતાઓ છે કે જેવું મળે, જેવું પાછું મળે કે આપણે એને પકડવા જઈશું. તમે જોજો, આ જરા જુઓ, પાછું જો પકડવા જઈએ, પાછું જો ત્યાં રાગ થઈ ગયો, તો જાણવું કે પહેલા કંઈક થયું હતું ઊંધું, એટલે આ ટર્ન ઓફ થયેલો, પાછું એને તેને વળગશો, એ વૈરાગ્ય સ્વસ્થ નથી. એ તો કોઈ દુઃખદ અનુભવ અથવા ખાટી દ્રાક્ષ છે, આપણે કહીએ ને દ્રાક્ષ ખાટી છે, ગ્રેપ્સ આર સાવર, માટે નથી જોઈતી. લાલસા તો બધી છે પણ હવે હાથમાં આવે એમ જ નથી, એટલે શું ભાઈ જવા દો, એવું નહીં. સમજવાની જરૂર છે શું છે અને શું નથી. મારી જે ઝંખના છે એ એમાં પૂર્ણ થાય એમ છે. પહેલા તો જીવનમાં સૌથી અગત્યનું, પ્રાઇમરીમાં પ્રાઇમરી અને પ્રિન્સિપલમાં પ્રિન્સિપલ વસ્તુ, અગત્યમાં અગત્યની વસ્તુ એ છે કે પહેલા આ જાણીએ કે મારી ઝંખના જેને માટે છે એ ક્યાં છે. એ વસ્તુ મારી ઝંખના પૂર્ણ કરે, અને પહેલા મારી ઝંખના શું છે, મને શું પાંચ પાંચ મિનિટના આનંદમાં રસ છે, મને આમ જરાક કોઈ ચાવાશી આપે એવામાં રસ છે, હું શું ઈચ્છું છું,
એ પહેલા તપાસીએ, હું શું ઈચ્છું છું. તું જાણશો કે આપણે અનંત જ ઈચ્છીએ છીએ. મને કહો કોઈને કેટલી મિનિટનું સુખ જોઈએ? ના ના, અમે તો બસ 20-30 વર્ષ. પછી પૂછવા જઈશ તો કે હજી થોડાવો, હજી થોડાવો, હજી થોડાવો, હજી થોડાવો. અને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને આ ન જ હોવો જોઈએ. કેમ? કારણ કે આત્મા અને આત્માના સ્વરૂપ પ્રમાણે આપણી ઈચ્છા હોય, આપણી ઈચ્છા આપણા સ્વરૂપને અનુસાર જ હોય. અને આપણું સ્વરૂપ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. એવી જ મારી ઈચ્છા હોય એમાં કંઈ ખોટું જ નથી. એટલે આપણે આ થોડા ગણાથી મન ઉભી જાય છે એમાં કંઈ ખોટું જ નથી. પછી આપણે બીજું શોધીએ, પછી બીજું શોધીએ, પછી બીજું શોધીએ. આ શોધનો કોઈ અંતર નથી આવતો. વી કીપ ઓન લુકિંગ લુકિંગ લુકિંગ, જન્મો જન્મથી શોધતા કરીએ છીએ. નથી મળતું એટલે આપણે પાછા આગળ વધીએ છીએ, આગળ વધીએ છીએ, આગળ વધીએ છીએ. ઠરી ઠામ નથી થવાતું. કેમ? કારણ કે મળતું નથી. મળ્યું નથી. હા, આ ફરવાનું એટલે છે કે મળ્યું નથી. એટલે પહેલા પૂછીએ કે શું ઈચ્છું છું ને એ ક્યાં છે. જેવી આ ખબર પડી કે આ તો આ ક્યાંય અત્યાર સુધી કયા વિષયે મને અનંતતા આપી, આમાં માત્ર મારા અનુભવ જોવા એવું જરૂરી નથી. હા, બીજાના અનુભવ હોય જોઈ શકાય. કારણ કે આપણે બધા અનુભવો આ જિંદગીમાં ન લીધા હોય, બીજાના અનુભવ ઉપરથી પણ તારણ કાઢી શકાય. તો એક ખબર પડશે કે આમાં ક્યાંય શાશ્વત વસ્તુ રહેલી નથી. તો એ ક્યાં છે? એ પછી ગુરુનું કામ છે, શાસ્ત્રોનું કામ છે, ઈશ્વરનું કામ છે કે જ્યાં છે એ આપણને પહેલા બતાવે. આ સમજ જન્મે અને પછી આપણું વલણ જે બદલાય, જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય, આમાં ક્યાંય તિરસ્કાર નથી, કોઈ ઘૃણા નથી. ભલે એ જુગુપ્સા શબ્દ વાપરે પણ એવી જુગુપ્સા ઈચ્છનીય નથી. એ તો ઈચ્છનીય જ નથી. કોઈનો એ તિરસ્કાર કરવો એ દેટ ઇઝ નોટ ડિઝાયરેબલ. જુગુપ્સાની જરૂર નથી. યોગ્ય સમજ. સ્વામીજી મહારાજ આના માટે સરસ દ્રષ્ટાંત આપતા હોય છે. શું કહે છે કે પેલો પિતા હોય એ પોતાના બાળક સાથે રમતો હોય. શું રમે છે? તો લખોટી રમતો હોય કે ગીલી દંડા રમતા હોય કે આવું કંઈ રમતા હોય. તો શું થાય? પેલો બાળક લખોટી રમતા હોય અને એમાં પત્તા રમતા હોય કે આવું કશું, તેમાં કેટલાય જીતી જાય તો એકદમ ખુશ થઈ જાય, અને હારી જાય તો એકદમ પેલો દુઃખી થઈ જાય. પણ પિતા એ હારી જાય તો આમ એવું મહાન દુઃખી ના થાય, અને જીતી જાય અને સામેથી ઘણી વાર તો પેલાને જીતાડે, સામેથી બાળકને જીતાડે. બંને રમે છે, બંને જણા સાથે રમે છે, અને રીતસમ એટલા જ ઉત્સાહથી પિતા પણ બાળક સાથે રમતો હોય. છતાં પણ એ અંદરથી સંન્યાસી છે. એ રમતો હોવા છતાં પણ પિતા કેવો છે? સંન્યાસી છે. રમે છે બાળક સાથે, ક્વોલિટી ટાઈમ આપે છે, પ્રેમથી રમે છે, એ દોડાદોડી કરે, એ રીતસરનું આમ ઝઘડે બધું કરે, છતાં પણ અંદરથી કેવો છે? સંન્યાસી છે. અને પેલો બાળક એને જો છોડાવડાવી દો એ વખતે, એને તમે એની પાસે ગીલી દંડા લઈ લો કે ઝઘડીને એના લખોટીઓ લઈ લો, તો પેલાને કેવો સંન્યાસ થાય? બળજબરી પૂર્વકનો સંન્યાસ થાય. ત્યારે પિતાનો સંન્યાસ કેવો છે? આવો વૈરાગ્ય જોઈએ. હોય તો એ ઠીક, પાંચ લખોટી જીતું તો એ ઠીક, હારું તો એ ઠીક, એની કંઈ પડી જ નથી. તો એ રમે છે, રમે ખરા એટલા જ ઉત્સાહથી, એ જ રોલ કર બધું કરે છે. એ જયારે બાળક હતો ને, આજ પિતા જયારે આના જેવડો હતો ત્યારે એવું નતું. ત્યારે પણ ત્યારે એના ભાઈ જણે રમતા હોય ત્યારે ઝઘડે ઝઘડા અને કેટલું એને મિત્રો સાથે હારી જાય તો બધું બહુ થાય, અને જીતે તો આખી રાત બેસીને ગણ્યા કરે, એને કેટલી ભેગી થઈ કેટલી ગઈને બેસીને બધી રાત્રે એવું કરે. પહેલાના જમાનામાં અમારે બધું ખોલે, ડબ્બાઓ ખોલે, ભેગી થયા ખોટિયા બધું જોતા. આપણે આજકાલ તો બધી રમતો જતી રહે છે, બેસીને જુએ કેટલી મળી કેટલી ગુમાવી, હવે મારે કાલે વધારે મહેનત કરવાની, વધારે જીતી જાઓ, આ બધું ચાલતું હોય. ત્યારે
ત્યારે સાચે ને સાચું, સાચું સુખ સાચું દુઃખ એ લખોટીમાં. અને હવે આની જોડે રમે છે ત્યારે દુઃખેશુ સુખેશુ વિગત સ્પૃહ દુઃખેશુ અનુદ્વિગ્ન મના, જીતી જાય દસ તોય કોઈ સ્પૃહા નથી. હજી બીજી દસ આવે એટલે એને કોઈ સ્પૃહા નથી. અને હારી જાય તો એને એવું કઈ નથી કે આ ક્યાં હું હારી ગયો, આજનો દિવસ નકામાં ગયો, આ જીતી ગયો, મારે આવવું પડ્યું અને સ્ટ્રેસ થાય અને ઊંઘ ના આવે અને બીપી વધી જાય, ડાયાબિટીસ વધે, આવું કઈ નથી. કેમ કે આમાં છે જ નહીં કોઈ સુખ. સી આ થવું જોઈએ ત્યારે, ત્યારે પછી લખોટી છૂટી જાય તોય વાંધો નથી, આવે તોય વાત. આવો દ્રષ્ટિકોણ જગત માટે, વિષયો માટે, એને કહેવાય વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આ કામ કરી દેવું એવું નહીં. વૈરાગ્ય એટલે શું? જે છે એટલું જ એને જોવું, મારા કામનું નથી, મારા પર્સનલ, મારા મારી અંદર વધારનારું નથી, ઘટાડનારું નથી, હા ઘટાડનારું નથી. આ જગતના એક વિષય મારામાંથી કઈ લઈ જઈ શકે એમ નથી અને મારામાં કોઈ વધારો કરે એમ પણ નથી. પછી કેવું વલ, પછી એની સાથેનો વ્યવહાર કેવો હોય તમને કહો. સ્વસ્થ, યુ આર માસ્ટર, તમે માસ્ટર બની ગયા. અને નહીં તો તમને એ નચાવે, જગત આપણને નચાવે જ કરે છે, આપીને લઈ આપીને નચાવે, ન આપીને નચાવે, આપીને નચાવે. હા જગતના લોકો, જગતની વસ્તુઓ, જગતની પોઝિશન, જગતના સંબંધો આપીને નચાવે છે, ન આપીને નચાવતા હોય છે, હંમેશા આપણને નચાવ્યા જ કરે. હુકમનો એકો એની પાસે જ હોય. જોજો વૈરાગ્ય એટલે શું? મને કઈ પડી જ નથી, પડી નથી એટલે હવે હું કઈ ધ્યાન ને આપું એવું ને. અંદરથી સ્વતંત્રતા, એટલે ગાંધીજી હંમેશા કહેતા કે આ સ્વતંત્રતા તો ઠીક છે, આઈ એમ વર્કિંગ ફોર આંતરિક સ્વતંત્રતા. એ શું કહેતા? હંમેશા આંતરિક રીતે ભારત સ્વતંત્ર બને એ હું ઈચ્છું છું. આ બહારની સ્વતંત્રતા મળે પણ જો આંતરિક સ્વતંત્રતા નહીં હોય તો અંદરના અને અંદરના માણસો તમને પરતંત્ર બનાવશે. અને આપણે જોઈએ છીએ એ જ થાય છે. આંતરિક સ્વતંત્રતા નથી એટલે અમે અંગ્રેજો કે બીજા હોય એવા આવે, એની એ પરિસ્થિતિ છે. બહારના આપણને હેરાન કરતા હતા કે પરિસ્થિતિમાં ફેર નથી પડતો. આંતરિક સ્વતંત્રતા જોઈએ, આંતરિક મુક્તિ, કામ ક્રોધ લોભ આમાંથી મુક્તિ. આ કરપ્શનની જરૂર જ છે ના માટે, કરપ્શન છે ના માટે આટલું બધું. અને એવા લોકો કરપ્શન કરે જેને કોઈ જરૂર જ નથી, જેને જરૂર નથી, જેને પેઢીઓ પેઢીઓ પૂરી અને જે એટલું વાપરવા સમર્થ નથી, એવા એવા સ્તરે કરપ્શન થાય છે. બિહારીઓ કરે તો બરોબર છે, એવા તો છે નહીં કોઈ આ કરનારાઓ. એટલે આમ એ જ વૈરાગ્ય છે. એટલે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય. આના માટે બહુ જ શાસ્ત્રો જે શાસ્ત્રો પાછળ પછી અભૂજ પડે. આખું જે સુખનું આખું જે મેકેનિઝમ છે કે સુખ આત્મામાં છે, વિષયો તો માત્ર એનો એક દેખાવ કરે છે. અને જ્યારે પણ જ્યારે આનંદ થાય એવું લાગે કે મને આમાંથી વિષયોમાંથી સુખ મળ્યું એવું જ્યારે લાગે ત્યારે જોવું કે ક્યાંથી મળ્યું છે. શાસ્ત્રો શું કહે છે? આત્મા એક માત્ર સુખ સ્વરૂપ છે. સુખનો આનંદનો સ્ત્રોત માત્ર ને માત્ર આત્મા કે ચૈતન્ય છે. તો એવું કેમ લાગે છે કે અહીંથી આવ્યું? અહીંથી જયારે આવ્યું એવું લાગે છે ત્યારે ખરેખર શું થાય છે કે જયારે આ દૂર હતું, મારાથી અલગ હતું અને મારી એના માટેની પીપાસા એકદમ તીવ્ર હતી, ત્યારે શું થાય છે? પીપાસા તીવ્ર હોવાને કારણે મન વિક્ષિપ્ત છે, એને મેળવવા માટે ઈચ્છાઓ જાગે છે, એના માટેનું પ્લાનિંગ ચાલે છે, એના માટેની વ્યવસ્થા ચાલી રહી છે. તેના માટે આ મેળવવા માટે આ બધું ચાલે છે. કેટલાય દિવસોથી આ બધું ચાલે છે. કેવી રીતે ગાડી મેળવવી, કેવી રીતે લોનની વ્યવસ્થા કરવી, કેવી રીતે પૈસાની વ્યવસ્થા કરવી, શું બધું કરવું, આ બધું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને આ પેલા કોણ
મહેન્દ્ર મહેન્દ્ર હા લોન આપી બધું થઈ ગયું, બધું પતી ગયું, માંડ માંડ બધું ઠેકાણે પડ્યું અને કાર મળી ગઈ. એવી એક એક્ઝામ્પલ આપું છું, જેવું એ પતે કે તરત જ અત્યારની મનમાં જે વંટોળ મન જે વિક્ષિપ્ત હતું એ ક્ષણભર થોડા સમય માટે નિવૃત્ત થાય છે. એ બધો જ વંટોળ શાંત પડે છે. આ વંટોળ ક્યાં હતો, વિક્ષેપ ક્યાં હતો, આ વસ્તુ માટેની ઈચ્છાઓ, જંતના પીપાસા, આ બધું અંદર ચાલતું હતું. આ બહુ વિચારવા જેવું છે, એ બધું અંદર ચાલતું હતું, એને કારણે હું અશાંત હતો. જેવું એ મળી ગયું, આ મને પ્રાપ્ત થઈ ગયું, આવી ગયું, આ બધા મહેનત કરી ઘણી બધી અને આવ્યું. આવ્યું એટલે શું થયું, બહાર કઈ નથી થતું, અંદર એ વંટોળ નિવૃત્ત થયો, શાંત થયો. એટલે શું થાય છે ખબર છે, એ જંખના નિવૃત્ત થઈ, ઈચ્છા નિવૃત્ત થઈ, એટલે બધે વિક્ષેપ જતો રહ્યો. એટલે શું થાય છે, આત્મા એના વાસ્તવિક જે સ્વરૂપ છે, શું સ્વરૂપ છે, આનંદ. એ અત્યાર સુધી એના ઉપર એક કવરિંગ, એના ઉપર એક આચ્છાદન થઈ ગયું હતું. શું આચ્છાદન થઈ ગયું હતું, આ ઈચ્છાઓનું, આ વિક્ષેપનું, આ જંખનાનું એક એના ઉપર આચ્છાદન હતું, એનાથી ઢંકાઈ ગયો હતો. પણ પેલું શાંત પડી ગયું. એટલે શું થાય છે કે આત્મા એના સ્વરૂપથી બહાર આવવાનો એને ચાન્સ મળે, એને વ્યક્ત થવાનો ચાન્સ મળ્યો. કયા સ્વરૂપને, આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, અનંત સ્વરૂપ આત્માને વ્યક્ત થવાનો. કેમ, કારણ કે પડદો હટી ગયો. કયો પડદો, વિક્ષેપ રૂપી, વંટોળ રૂપી, ઝંખના રૂપી પડદો હટી ગયો, એટલે આ શાંતિને વ્યક્ત થવાનો, મેનિફેસ્ટ થવાનો ચાન્સ મળ્યો. એટલે તમને શું લાગે છે કે આનંદ અનુભવાય છે. હવે મને કહો કે આનંદ અહીંથી આવ્યો કે સ્વરૂપમાંથી આવ્યો. આનંદ આનાથી નથી આવ્યો, એ તો સ્વરૂપ જ વ્યક્ત થયું છે. માત્ર આને આમાંથી શું થયું, આ આવ્યું એટલે શું થયું, માત્ર પેલો વિક્ષેપ ક્વાઇટ, એ માત્ર શાંત પડે. આને આટલું જરૂર કર્યું, શું કર્યું, એનું આવવું એમને મફત નથી આવ્યું, એ મફત ના આવ્યું, બધું બહુ મહેનત કરાવડાવી, બહુ બધી ગમ ખવડાવ્યા, બહુ બધું કરાવડાવ્યું ત્યારે આ મળ્યું. પણ એ આવ્યું એટલે આટલું જરૂર થયું કે પેલો ઈચ્છાનો વિક્ષેપ, ઝંખનાનો વિક્ષેપ, એને કારણે જે ચંચળતા, એને કારણે જે બધું ચાલતું હતું મનમાં, અજંપો, શાંત પડ્યો. અને માત્ર એને શાંત પડાવડાવ્યું, પણ એને કારણે જે સુખ સ્વરૂપ હતું એ શું થયું, એને વ્યક્ત થવાનો એક ચાન્સ મળી ગયો. પેલાથી ઢંકાઈ ગયો, એ ઢાંકણ કરે જે આચ્છાદન હતું એ હટી ગયું. આનંદ તો આમાંથી જ આવ્યો, આનંદ તો અહીંથી જ આવ્યો છે, અહીં નથી, અહીંથી નથી આવ્યો. જો આમાંથી આવતો હોય તો આ વસ્તુ બધાને આપવી જોઈએ, બધાને આનંદ આપવી જોઈએ. સાધુ મહાત્માઓને પણ આનંદથી આનંદ આપવો જોઈએ, પણ એમ તો એમને ના જ મળે, એમ તો ઝાડ નીચે બેઠા બેઠા રખડતા રખડતા એ ક્યાંથી આવે છે એને, એમ તો આ બધી વસ્તુ આવી નથી, એની પાસે કોઈ એવો વિષય નથી, તો બી આનંદ આવે છે. કેમ, ત્યાં કોઈ આચ્છાદન જ નથી, વિક્ષેપનો કોઈ વંટોળ જ નથી, કોઈ ઝંખનાઓ જ નથી. એટલા માટે એમના કેસમાં શું થાય છે, પેલું આચ્છાદન જ નથી, એટલે ઓલ ધ ટાઈમ, હર હંમેશ એ આનંદ સ્વરૂપ આત્મા વ્યક્ત થતો હોય છે. એટલે કહે છે ને શિવમયના, હૃદય નિમજ્ય, હૃદય આત્મારૂપી સરોવરમાં જાણે કે નિમજ્જન કર્યું હોય એવો યોગીઓને આનંદ છે, એવો એમનો આનંદ અનુભવે છે. કેમ, કારણ કે એને કોઈ ઢાંકી જ ન શકતો,
કારણ કે ત્યાં કોઈ વિક્ષેપ નથી, વંટોળ નથી, ઝંખના નથી. એટલે જગત આનંદ નથી આપતું. હું એ કહેવા માંગુ છું, આનંદ તો આત્માનો જ વ્યક્ત થાય છે. જગત તો માત્ર આવીને એના પ્રત્યેની જે ઝંખના હોય છે એ વિષય જયારે આવે ત્યારે ક્ષણ પર એ ઝંખનાને નિવૃત્ત કરવાનું કામ કરે છે. બીજું દ્રષ્ટાંત તમને આપું તો, સૂર્ય હોય પહાડોની પહાડો વચ્ચે, પહાડોમાં સૂર્ય એકદમ દેખાતો હોય, અને એકદમ જ હિમાલયમાં એવું થાય, ત્યાં તો વારંવાર થાય, એકદમ જ વાદળો ઘેરાઈ ગયા, અને કેટલા વાગે ખરે છે, સવારના 12 વાગે એકદમ ઘેરાઈ ગયા વાદળ, અને અંધારું, વાદળો ઘેરાઈ ગયા અને અંધારું થઈ ગયું. એ 2 મિનિટ પહેલા એકદમ પ્રકાશ થયો કારણ કે વાદળો નહોતા. પછી શું થયું, અત્યારે એકદમ ઘેરાઈ ગયો અને અંધારું થઈ ગયું છે સવારના 12 વાગે, અને પછી એકદમ વંટોળ આવે, જોરથી વાવાઝોડું આવે છે. અને શું થાય છે, વાવાઝોડું જયારે આવે, પવન ફૂંકાય, એટલે શું થાય, વાદળોને ખસેડી મૂકે, વાદળોને પેલો પવન એકદમ વિન્ડ પેલા વાદળોને ખસેડી મૂકે છે. ખસેડી મૂકે છે એટલે પાછું પ્રકાશ પાછું દેખાવા માંડ્યું બધું. હવે એ દેખાયું એટલે પવનને કારણે દેખાયું, વાદળોને કારણે દેખાયું, કોને કારણે દેખાયું, જોઈ શકો છો પ્રકાશ જે છે એ કોને કારણે છે, સૂર્યને કારણે જ છે. પ્રકાશ ક્યારેય પણ વાદળોને કારણે ના હોય, પ્રકાશ ક્યારેય પણ આ પવનને કારણે પણ નથી. પ્રકાશ કોને કારણે છે, એ તો પેલા સૂર્યનું સ્વરૂપ જ છે પ્રકાશ. તો અંધકાર હતો એ માત્ર વાદળો હતા એને કારણે હતું. પવને તો માત્ર શું કર્યું, પવને શું કર્યું, માત્ર વાદળોને દૂર કર્યા, પ્રકાશ નથી લાવતો પવન. અર્થાત પવન માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ, માત્ર એક નિમિત્ત બને છે સૂર્યના પ્રકાશને અભિવ્યક્ત કરવા માટે. તો તમે મને એવું કહેશો, અત્યારે જો વિચારતા હો તો તમારા મનમાં આવો તર્ક થાય, તો આપણે વિષયોને આત્માના સ્વરૂપને વ્યક્ત કરવા માટે તો જરૂર પડે ને, આવો પ્રશ્ન જન્મી શકે. તો હંમેશા જેવી રીતે અંધારું થાય ત્યારે પવનને આવવાની જરૂર છે તો જ વાદળો હટે. તો એ પ્રમાણે આત્મા આનંદ, આત્માના આનંદને, સ્વરૂપગત આનંદને વ્યક્ત કરવા માટે શું વિષયોની ના જરૂર પડે, પવનરૂપી વિષયોની હંમેશા જરૂર ના પડે, એ વિશેની જરૂર. મારા ને મારા આનંદને મેળવવા માટે મારે હંમેશા વિષયોને લાવવાની જરૂર છે, એ તો કે આમ નાક પકડવા, આમ પકડવા, ઊંધા પકડવા જેવું થયું ને. આ ખ્યાલ આવે છે શું કહું છું, એક વખત જ્ઞાન થાય કે હું જ આનંદ સ્વરૂપ છું ત્યારે પછી આ વિષયોની જરૂર જ નથી. એના એ આવે તો શું, ના આવે તો શું, આઈ ડોન્ટ લુક એટ ઇટ, એ હોય તો મને હું જ મને પછી કોઈ વિક્ષેપ રહેતો જ નથી એના ઉપર, આગળ આચ્છાદન થાય જ નહીં. પછી આચ્છાદન થાય છે એ જ અજ્ઞાન બતાવે છે. ખ્યાલ આવ્યો, આવતા વખતે બીજા દ્રષ્ટાંતિ પણ હું બતાવીશ. પેલી બધાની વાત ખબર છે ને, આ સમજવું અત્યારે વાત છે એટલે જ કહી દઉં કે એક વખત મેં પહેલા પણ કહેલું કે એક વખત આ એક વ્યક્તિ છે એ બહુ કંજુસ છે, અને બધા મિત્રો ભેગા થાય તો આવી ટેવ હોય ને, બધા ફ્રેન્ડ્સને જમવા લઈ જાય, ટ્રીટ આપે ને સેલિબ્રેટ કરે બધા એકબીજાને, તો બધા ક્યારેક ક્યારેક પ્રસંગ આવે ત્યારે બધાને જમવા લઈ જાય હોટેલમાં રેસ્ટોરન્ટમાં, અને બધા મજા કરે, દરેક પોતાનું એક એક ટર્ન બધાનો આવે. આ માણસ એવો છે છગનલાલ, છગનલાલ એનું નામ, એ કોઈ દિવસ કોઈને ટ્રીટ જ ના આપે, એ બધાને મજા આવે પણ પોતે ક્યારેય પૈસા ના ખર્ચે, આવો જરા કંજુસ. બધા ઓળખી તો ગયા જ, એટલે બધા વિચાર કરે કે આને હવે એકવાર તો બરોબર હાથમાં લેવો જ. એટલે 2-3 ફ્રેન્ડોએ નક્કી કર્યું કે આને હવે આપણે મજા છે કાઢી, એની પાસે એને પૈસા લઈને કરાવડાવી. એટલે એક દિવસ શું કર્યું, બધી ચાલ બધા પ્લાનિંગ કર્યું, પછી કે એક બીજો ફ્રેન્ડ હતો એને કહ્યું કે ચલો આજે હું ટ્રીટ આપવાનો છું, એટલે છગનલાલ કે હું આવીશ, જરૂર સમયસર પહોંચી જઈશું, સમયસર આવી જઈશું આપણે. પછી 2 જણા સાથે રિક્ષામાં જાય છે, ત્યારે પેલા ધીરેકથી કોઈ ખબર, પેલા છગનલાલને ખબર ના પડે, ત્યારે ધીરેકથી એનું વોલેટ
એનું પર્સ પાછળથી કાઢી લીધું. પછી કયા તો એને ટેવ પ્રમાણે તો રિક્ષા પર મારી પાસે છૂટા નથી, નામ નથી, આમ કેમ કરીને પછી ત્યારે એને ખબર ના પડી કારણ કે એને ખિસ્સામાં હાથ જ ના નાખ્યો. પૈસા એ તો એની ટેવ પ્રમાણે મારી પાસે છૂટા જ નથી, છૂટા છે 100-100 ની નોટ જ છે, કાંઈ નથી. એટલે ચાલુ પેલા એને પૈસા ચૂકવી દીધા. પછી જમવા બેઠા, એક પછી એક કોર્સ મંગાવે ને કોકનું હોય ત્યાં તો તમે ઓર્ડર ઉપર ઓર્ડર આપે છે, બરોબર મજેથી જમે છે, પછી પાન ખાય છે, ડેઝર્ટ લે છે, બધું કરે છે. પછી પેલા લોકોએ બિલ આવ્યું, ચૂકવડાવ્યું, ત્યારે પણ આને કોઈ તસ્દી ના લીધી કહેવાની કે હું આપું આમ તેમ બધું પતી ગયું. પેલા લોકોએ આનામાંથી ચૂકવ્યા છે, આમાંથી ચૂકવ્યા. પછી ઘરે જવાનો એને એકલો મોકલ્યો કે જા તું હવે જા. બીજા બધા પોતપોતાની રીતે ગયા. પછી ગયા, રિક્ષામાંથી ઉતર્યો ત્યારે ખિસ્સામાં હાથ નાખે તો પાકીટ જ છે નહીં. એને તરત ખબર પડી ગઈ કે આ કોની કોની આ બધા ફ્રેન્ડોએ આ કોના ભોગે આજે આ ભોજન કર્યું એ કોના ભોગે હતું, મારા જ ભોગે હતું. અર્થાત આપણે આનંદ મેળવીએ છીએ, જે કોઈ વિષયોમાંથી પ્રાપ્ત થતો આનંદ પણ ખરેખર ક્યાંથી આવે છે? અહીંથી જ આવે છે, પણ આઈ ડુ નોટ નો. અને હું મકાનની ઈચ્છા રાખું છું, ફાર્મ હાઉસની ઈચ્છા રાખું છું, ધંધાની ઈચ્છા રાખું છું, સંબંધોની ઈચ્છા, એ બધાને ત્યાંથી નથી આવતો. જયારે હું માનું છું કે આ બધા મને ખવડાવે છે ત્યારે મારા જ પૈસાનું ખાઉં છું, મારા જ પૈસાનું ખવાઈ રહ્યું છે. આત્માનો જ આનંદ છે. આ એક વખત સ્પષ્ટ રૂપે સમજી જઈએ તો આપણે ભોળવાઈશું નહીં, તેનાથી ભોળવાઈશું નહીં. આ વસ્તુમાંથી આવે છે એવો અત્યારો ક્યાં થશે છે? શું આ જ આનંદ ત્યાં તો માત્ર પ્રતિબિંબિત થાય છે, એ તો માત્ર ઝંખનાને નિવૃત્ત કરે, પણ જેને ઝંખના જ રહેતી નથી કોને નિવૃત્ત કરો? અને આ મેકેનિઝમ જાણી ગયા કે વિષયો તો માત્ર ઝંખનાને નિવૃત્ત કરવાને કારણે ક્ષણભર મને મારું સુખ વ્યક્ત કરવામાં મદદ કરે છે, પણ વન્સ આઈ નો, હું જેને જાણી લો કે હું આનંદ સ્વરૂપ છું, તો કઈ વિક્ષેપ જન્મે, કઈ ઝંખના જન્મે? ઝંખનાને કોઈ સ્કોપ ના રહે, એ કામ કરવાનું છે. ઝંખનાને સ્કોપ ના રહેવો જોઈએ. ઝંખના જેના માટે થાય છે એ સ્વરૂપ તો હું છું. એટલે આત્મ તિરસ્કાર કરતા બંધ થઈએ, સેલ્ફ એક્સેપ્ટન્સ, આત્મા પૂર્ણ આત્માનો સ્વીકાર. અને પૂર્ણ સ્વીકાર ના થોડો ગણો નહીં, 99.0.0 નહીં, કમ્પ્લીટ 100% સ્વીકાર. હું આનંદ સ્વરૂપ છું, માત્ર કયા કરું, ધીમે ધીમે સમજાશું તો આપણે પરાધી આ એવું અહીંયા કહે છે તો જ આ શક્ય છે. ભાઈ ઇન્દ્રિય આપતે શું વૈરાગ્ય, એના વગર શેના શક્ય બને? ત્યાં હોય હું ના લઉં એ તો ખોટી વાત છે. એક વાર પેલા મનને કહું કે ત્યાં છે, હવે તાર મત લેવાનું. બાળકને કહે નહીં ચોકલેટ નહીં મળે, પલાણું નહીં મળે, ઢીકણું નહીં મળે, હવે એ તમે ના કહો તો બિચારો શાંત પડી જાય, પણ હવે એનું મન તો ત્યાં જ જવાનું છે. એમાં આપણે બાળકો જ રહીએ, પછી નહીં મળે પલાણું નહીં આમ તેમ નહીં, પણ મન તો માગે જ છે. મન માંગે મોર, એ તો માગ્યા જ કરવાનો. ન માગે જરાક થાવતા હોય તો ન માગે, પણ અંદર ખુશી ના હોય, ખુશી ના હોય કે આપણામાં એ બ્લોઝમ નહીં, આપણામાં એ દેખાય નહીં વ્યક્તિત્વમાં. એ અહીંયા કે છે ઇન્દ્રિય પહેલાની શરૂઆત કેવી રીતે કરો, મનને સમજાવો, ભલે થિયરી હજી અનુભવ નથી, થિયરી કે ત્યાં નથી અહીંયા જ છે, ત્યાં નથી અહીંયા જ છે, ત્યાં નથી અહીંયા જ છે. બસ ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્ય, આ છે, આ જરૂરી છે, આ જરૂરી છે, તો જ મારું મન હું અહીં લગાડી શકું. નહીં તો ક્યાં એક બાજુ ત્યાં દોડો અને અહીં દોડો, ખાવું શું કે છે પાકવો ને હસવું, આ સાથે ના થાય, બે વસ્તુ સાથે ના થાય. આત્માનું એક વખત જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ, એનો અનુભવ કરવા માંગુ, એ શું છે એ સમજવા માંગુ, અને આમ પાછું પાછું ધ્યાન તો મારું બીજે જોઈએ, નોટ પોસિબલ. ફોકસિંગ, ફોકસિંગ જોઈએ. ફોકસિંગ ક્યારે આવે? બે જગ્યાએ સાથે ફોકસ ના હોય. આવું જોઉં અને એને સમજું, ત્યારે મારું બહાર કોઈ અભિગમ જ નથી. ક્યાં હોય તો અહીં નથી, તો બહુ સ્પષ્ટ છે.
પછી અહીંયા એવું ને આ હેલિકોપ્ટર એ લો અને સાથે કમંડલું યાદમાં રહે, એની શક્ય નથી સાથે. એટલે ભગવાન કહે છે અમૂલ્ય છે સાધકના જીવનમાં ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્ય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.